यूसीसी કહેવાનો કે મણીપુરનું કહેવાનો આ હારા બેઠેલાઓને ખબર ન પડતી કે આપણી બહેનોને કપડાં ઉતારીને સરઘસ કાઢે એવન આપણે માફ કરવાના કે આપણે ખાલી ખાનગી હોસ્પિટલ માટે નથી આ મણીપુરની ઘટના યુસીસીની ઘટના 56 હાઈવેની ઘટના મને પેલો એમ કે જાવ તમારે જે થાય તે કરી લો જમીન તો લઈને રહીશું અરે તું થાય તે કરી લે તને કાઢીને રહીશું અમે લોકો અને અમારી જમીન તારો રોડ એના પરથી જાય ને તું એમ કે મારી જમીન છે લખી આપેલી કેણે હવે બધાને કહું છું કોઈ પણ જમીનનો એક પણ ટુકડો આપવાનો નથી આપણે આપવાનો હે હવે જે જયરામભાઈ કહી ગયા એની વાત કરું છું બે મોહન છે એક અમારું પેલો બુવારીનો મોહન ને આ પેલો કોકણી મોહન એક પેલો જયરામભાઈ ગામીત કાન ખોલીને સાંભળીને 2024 આવે છે ને હું એવું નથી કેતો કોને મત આપવાનો પણ આપણે પ્રશ્નોને નહીં ઉઠાવે તો એને શું કરવાનો રોડ પર લાવવાના કે નહીં લાવવાના એને સબક શીખવવાની કે નહીં એવા નેતાઓને આપણે ગુલામગીરી કરવાની હવે બધા એવું કહે કે આપણે રાજકારણમાં જવું જોઈએ રાજકારણમાં જો આ ઓછું રાજકારણ છે કે આ અલે પેલા ને આપણે 156 આપી દીધું દબાવી દબાઈ ટુઈ ટુઈ કરી તો કરે કે નહીં પેલો હે પેલો રોડ લે કે નહીં લે પેલો ખાનગી હોસ્પિટલ કરે કે નહીં કરે કરે ને 156 પેલા 56 ની છાતી પેલો 156 ગુજરાતમાં આપી દીધી આપણે પછી આપણે રેલો કાઢ્યા કરીએ કાળો કાળો શું કરે હવે મોડવાસી એમ કે લડેંગે જીતેંગે લડે જ કરવાનું હે લડે જ કરવાનું આપણે એમ આપણે એમ કે દેશ કા મૂળ માલિક દેશ કોનો છે અમારો છે રે હું અમારો તડકામ બેહી રહેવાનું ને કે કે આપણો દેશ છે મૂળ માલિક છે હા મૂળ માલિક કલેક્ટર કચેરી ને તારા મારવાની તાકાત રાખો માલિક ની આ દશા છે અને માલિક કહેવાય કે માલિક કોને કહેવાય આમ લાખ મારે પાણી નીકળવું જોઈએ એના આદિવાસી હવે 2024 આવે છે નક્કી રાખો આવા બે આપણા જે આદિવાસી તાપી જિલ્લાના 3 આદિવાસી નેતાઓ એક પણ વ્યક્તિ બોલે નહી કે આ ખાનગીકરણ બંધ કરો શરમ આવી જોઈએ આ લોકોને પેલી બાજુ ઉકાઈમાં ડૂબાડી દે અને પેલી બાજુ જંગલમાં નાખી દે આ નેતાઓને માલિક તરીકે વર્તવું પડશે ને નોકર ની અનુભાન કરાવવું પડશે કે નોકર કોને કહેવાય આપણે જે કઈ કરતા હોય એમ અડચણ કર્યા કરે આંગળી જ કર્યા કરે તો કઈ વાત છે કે આ લોકોને આપણે દેશના મૂળ માલિક કર્યા કરીએ અને આપણી બહેનોને આમ પરેડ કરીને હરાવો પેલા સરઘસની જેમ કાઢે તો અમારી બહેનોને કાઢીએ સરઘસ લાવો નહીં કે ખબર પડે અને જરાક બી કંઈક સહિષ્ણુતા જેવી ખરી કે અંદરથી લાગણી જેવી ખરી કે નહીં એમ એટલે આદિવાસી એટલે કેવા શું માગે છે આ લોકો હવે આપણે કલેક્ટરને આવેદન પત્ર આપવાનો એવો બંધ કરી દેવાનું કલેક્ટરને ઓર્ડર કરવાનો માલિક છે તને ઓર્ડર કરીએ ખાનગીકરણ બંધ કર લખાણમાં નોકરો આપે માલિક નહીં આપે માલિક ઓર્ડર કરે એટલે માલિક ની જેમ વાત કરવાની હવે કલેક્ટર ને કહેવાનું હે હવે આ બંધ કરે અઠવાડિયામાં જો શ્વેત પત્ર ખાનગીકરણ નો નાબૂદ નહીં આપે તો આપણે આ કલેક્ટર કચેરીને તારા માર દેવાના છે
અને અમારો પગાર લઈને અમારા પર હુકમ કર્યા કરે. આપણે ઓફિસમાં જઈએ તો પાંચ જણા તારા બાપની થોડી છે. આદિવાસી જિંદાબાદ, આદિવાસી જિંદાબાદ કર્યા કરવાનું વારે ઘડીએ. હું આ તો કઈ વાત છે. જયરામભાઈ કે ચાલો, લાલસિંહભાઈ કહે તો ચાલો, પ્રજ્ઞેશભાઈ કહે તો ચાલો, કે આ ધંધા છે કે આપણા. હવે માલિક તરીકે ઓર્ડર કરવાનો, કોઈ બી ઓફિસ માં જવાનો, દેશ નો મૂળ માલિક છું, કામ કર. બીજાનું પછી પેલા કોનો, બસ એટલે કહેવાનું ને. હવે 56 હાઈવે માટે હું આ પ્રશાસન ને પણ કહું છું, અને ફિફ શિડ્યુલ એરિયા માં જે પણ અધિકારીઓ નોકરી કરવા માટે આવે એને કાયદા જાણીને આવવાના, કે માલિક સાથે કેવી રીતે વર્તન કરવાનું તમને કાઢી મૂકું. અધિકારીઓને મારી ખાસ સૂચના છે કે આદિવાસીઓ પર જે પણ વ્યવહાર કરવામાં આવે છે એને બંધ કરો, નહીં તો તમારું બંધ થઈ જાય. હવે બહુ બધા વક્તાઓ છે, તમે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી.